કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને ચાર ચાર લાખની સહાય કરી શકે તેમ નથી સોગંદનામામાં જણાવાયું છે કે જો આવું કરવામાં આવશે તો એસડીઆરએફના બધા નાણાં સહાયમાં ખર્ચાઈ જશે પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે ફરી વધારો પેટ્રોલમાં પ્રતિ લીટર ભાવ ચોરાણુ પોઈન્ટ બાર પર પહોંચ્યો જ્યારે ત્રણ પૈસાના વધારા સાથે ડીઝલનો નવો ભાવ ચોરાણું રૂપિયા તોતેર પૈસા પર પહોંચ્યો ભારતમાં સંયુક્ત અરબ અમીરાતની ફ્લાઇટ ત્રેવીસ જૂનથી ઉડાન ભરશે નવા ટ્રાવેલ પ્રોટોકોલ મુજબ યાત્રીઓ મુસાફરી કરી શકશે અમીરાત એરલાઇન્સે જાહેરાત કરી છે કે ભારત દક્ષિણ આફ્રિકા અને નાઇજીરિયા માટે ફ્લાઇટ શરૂ કરાશે ગંગા દશેરા નિમિત્તે વારાણસીમાં ગંગા ઘાટ પર શ્રદ્ધાળુઓ ઉમટ્યા કોવિડ પ્રોટોકોલ મુજબ ભક્તોએ ગંગા માતાના દર્શન કર્યા જોકે તંત્ર દ્વારા ભક્તોએ ઘરે રહી પૂજા કરવાની અપીલ કરાઈ હતી ઉત્તરપ્રદેશમાં ઓગણત્રીસ અને ત્રીસ જૂનના રોજ ભાજપ પ્રદેશ કાર્ય સમિતિની બેઠક યોજાય તેવી શક્યતા બેઠકમાં વિધાનસભા ચૂંટણીને લઈને મંથન થાય તેવી સંભાવના રાજ્યભરમાં છવાયો વરસાદી માહોલ રાજ્યના કુલ એકસો પાંચ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અમદાવાદના માંડલ તાલુકામાં અઢી ઇંચ વરસાદ ખાપ્યો તો ખેડાના મહેમદાબાદમાં બે ઇંચ વરસાદ પોરબંદરના ગોગંબામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો રાજકોટ શહેરમાં પણ એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો રાજ્યમાં આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે ચોવીસ કલાક બાદ વરસાદની તીવ્રતા રાજ્યભરમાં ઓછી થશે નર્મદા ખાતે સરદાર સરોવર ડેમની જળ સપાટી વીસ દિવસમાં સવાર સાત મીટર ઘટી સતત વીજ મથકો ચલાવવામાં આવતા પાંત્રીસ હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાયું પહેલી જૂનના દિવસે નર્મદા ડેમની જળસપાટી એકસો ત્રેવીસ પોઈન્ટ આડત્રીસ મીટર હતી અત્યારે સરદાર સરોવર ડેમની જળસપાટી એકસો સોળ પોઈન્ટ સોળ મીટર છે નર્મદા ડેમના તમામ વીજ મથકો ચલાવાઈ રહ્યા છે સતત ચોવીસ કલાક ચોમાસામાં નવા નીરની આવક થાય તે પહેલા ઘટાડાઈ રહી છે સપાટી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસથી ગુજરાત મુલાકાતે આવવાના છે અમિત શાહ લોકસભા મત વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે એકવીસ જૂને અમિત શાહ વૈષ્ણોદેવી સર્કલ અને ખોડિયાર કન્ટેનર ડેપો પર બનેલા નવા ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે તો પાનસર છત્રાલ રોડ પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે જે બાદ કલોલ એપીએમસીના નવા મકાનનું પણ લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બોળકદેવ ગાંધીનગરના કોલવડા અને રૂપાલ ખાતે રસીકરણ કેન્દ્રોની પણ મુલાકાત લેશે જ્યાં કોરોના રસીકરણ કાર્યક્રમની વિગતો મેળવશે કચ્છના ભચાઉ તાલુકાના અધોઈ ગામે ભાજપના કાર્યાલય ઉદઘાટનમાં કોરોના ભુલાયો જિલ્લા કાર્યાલયના ઉદઘાટનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ભીડ એકઠી થઈ ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર કાર્યકર્તા જોવા મળ્યા માંડવીના એમએલએ વિરેન્દ્રસિંહ જાડેજા અને ગાંધીધામના એમએલએ માલતી મહેશ્વરી પણ હાજર રહ્યા સરકારની ગાઈડલાઈનનો સત્તાધારી પક્ષ જ ભંગ કરી રહ્યું છે રાજકોટમાં કોરોના નિયમ પાલન મુદ્દે પોલીસ પર પક્ષપાતી વલણનો આરોપ લાગ્યો છે જાહેરનામાના ભંગ બદલ પોલીસે એક તરફ સમૂહ લગ્નને અટકાવ્યા ત્યાં બીજી તરફ ભાજપ કાર્યાલય પક્ષી પંચ મોરચાની બેઠક સામે કોઈ કાર્યવાહી નથી થઈ ભાજપની બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ થયો છતાં કોઈ જ કાર્યવાહી ન કરવાનો આક્ષેપ છે રાજકોટમાં આજે ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમૂહ લગ્ન યોજાયા હતા બાર અનાથ દીકરીઓના સમૂહલગ્નને પોલીસે અટકાવ્યા પોલીસે લગ્ન આયોજક અને હોલ સંચાલકની અટકાયત કરી યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓ ઉમટ્યા કોરોના કાળ બાદ રવિવારના દિવસે શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો બીજી તરફ ચોમાસાને લઈને યાત્રાધામ ખાતે જોવા મળ્યો આહલાદક નજારો પાવાગઢ ડુંગર પર વાદળોની ચાદર છવાતા વાતાવરણ પણ ધૂંધળું બન્યું શ્રદ્ધાળુઓએ ધાર્મિકની સાથે કુદરતી વાતાવરણની પણ મોજ માણી સેન્ટ્રલ આઇબીએ ગુજરાતી તમામ રથયાત્રાઓ ન યોજવા કહ્યું છે આ સંદર્ભમાં રિપોર્ટ તૈયાર કરીને સેન્ટ્રલ આઈબીએ કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારને સોંપ્યો છે આ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે રથયાત્રાને માત્ર મંદિર પરિસરમાં જ યોજવા માટે ચોવીસ જૂન બાદ જાહેરાત કરી શકે છે મહત્વનું છે કે અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ તમામ ધાર્મિક કે સામાજિક મેળાવડા પર પ્રતિબંધ જરૂરી ગણાવ્યા હતા વડોદરા શહેરના અટલાદરા કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન ટેન્કમાં લીકેજ થતાં દોડધામ મચી ગઈ વડોદરા ફાયર ફાયરબ્રિગેડે સ્થળ પર પહોંચીને લીકેજ રિપેર કરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો કોરોનાની બીજી લહેર પૂરી થઈ ગઈ છે જેથી હવે કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે